બધા ઢોરને ચરાવવાથી કપાસના છોડ ઉપરની ઉપદ્રવી કળીઓ ખુલ્યા વગરના ઝીંડવા તેમજ અપરિપક્વ ફૂલ ચરી જતા હોય છે, જેથી ગુલાબી ઈયળના અવશેષ પ્રભાવને ઓછો કરી શકાય. અમે છેલ્લા ઘણા વર્ષથી મીઠી કપાસ વાવીએ છીએ, એની અંદર લાલ ઈયળ જોવા મળે છે. અમે પહેલા કપાસની આયુષ પૂરી થાય એટલે ઘેટા મકરાને ચરાવવા ન દેતા, ઢગલો કરીને રાખી દેતા બળતણ તરીકે. આ જાણકારી મળ્યા પછી હવે અમે ઘેટા બકરાને ચરાવવા છૂટ આપી દઈશું. હવે અમને અહીંયાથી જાણવા મળ્યું કે આવતા દિવસોમાં આ લાલ ઈયળનો પ્રશ્ન ઓછો જોવા મળશે. આગલા વર્ષના કપાસનું જીનિંગ બીજા વર્ષની કપાસની વાવણી પહેલા પૂરું કરવું જોઈએ. જીનમાં પ્રોસેસિંગની કામગીરી પૂરી થયા બાદ પડી રહેલ કચરાને વાળીને નાશ કરવાથી સુષુપ્ત અવસ્થામાં રહેલી ઈયળો નાશ પામે છે. જીનિંગ ફેક્ટરીમાં તથા તેની આસપાસ ગુલાબી ઈયળના નર